हेलो फ्रेंड्स, वेलकम बैक। यूनिट थ्री आपणे जोई रह्या छे, जेमां स्ट्रेस उपर भार मूकवामां आव्यो छे के आजना जमानामां दरेक व्यक्ति क्यांक ने क्यांक स्ट्रेसमांथी पसार थाय छे अने ए स्ट्रेस ज्यारे थाय त्यारे ते व्यक्तिना बिहेवियरथी लईने मानसिक विकास सुधी असर पहोंचे छे। तो स्ट्रेस होवो जोईए नहीं, परंतु दरेकना हाथमां ए नथी होतुं के स्ट्रेस ले के ना ले। તેથી ક્યારેક ને ક્યારેક જાણતા અજાણતા વ્યક્તિની લાઈફમાં સ્ટ્રેસનો અનુભવ થાય જ છે। તો આપણે એ જોવાનું છે કે સ્ટ્રેસમાંથી જલ્દી ને જલ્દી બહાર કેવી રીતે નીકળી શકીએ। તો તેના માટે આપણે રીડ વનમાં કેટલીક એક્સરસાઇઝ જોયેલી હતી કે સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરી શકાય। હવે અહીંયા આપણે સ્ટ્રેસ કંટ્રોલ કેવી રીતે કરી શકાય એના માટે ખૂબ જ ઇઝી અને ખૂબ જ ઝડપી ઉપાય જોવાના છે, જેને આપણે ક્વિક ફિક્સીસ પણ કહી શકીએ કે ફટોફટ થઈ જાય અને તાત્કાલિક એની અસર પણ જોવા મળે। તો ચાલો જોઈએ છે કે હાઉ ટુ કંટ્રોલ અવર સ્ટ્રેસ, સ્ટ્રેસને કંટ્રોલ કેવી રીતે કરવો એકદમ ઝડપથી। અને મિત્રો, ખાસ યાદ રાખજો કે આ તમારા ભણવા પૂરતું સીમિત નહીં રાખતા, એને તમારા જીવનમાં પણ ઉતારજો, કારણ કે દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક આવી પરિસ્થિતિ આવે છે જેમાં તે ટેન્શનમાં આવી જાય, નર્વસ થઈ જાય, ચિંતિત થઈ જાય, સ્ટ્રેસ એને વધારે ને વધારે કંઈક નુકસાન પણ પહોંચાડી શકે એવું પણ બની શકે છે। તો આ આપણી લાઈફનું રૂટીન બનાવવાનું છે, એટલે આ યુનિટ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થયો છે। તો દરેક માટે ઉપયોગી એવો આ યુનિટ, જેમાં રીડ ટુ કેવી રીતે સ્ટ્રેસને કંટ્રોલ કરવો તે આપણે જોઈ લઈએ છે। ચાલો તમારી ટેક્સ્ટ બુક લઈ લો, આપણે ફટોફટથી જોઈ લઈએ। હવે કંટ્રોલ કરવા માટે કેટલીક નાની નાની ટિપ્સ આપેલી છે, જે પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ। એક તો શોર્ટ મેડિટેશન વન, એટલે આપણને ટીપ તરીકે કે નાનકડું શોર્ટ મેડિટેશન, ટૂંકમાં પતી જાય એવું મેડિટેશન કરવાનું છે। મેડિટેશન એટલે ધ્યાન, ધ્યાન ધરવું। બીજું શોર્ટ મેડિટેશન ટુ, બે પ્રકારના મેડિટેશન આપણને અહીંયા આપવામાં આવ્યા છે કે કેવી રીતે ધ્યાન ધરવું અને સ્ટ્રેસમાંથી ફટોફટ બહાર કેવી રીતે આવવું। ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, તમારા મગજને ઓક્સિજન હીટ આપો। ઓક્સિજન એટલે મગજમાં ઓક્સિજન પહોંચવો જરૂરી છે અને પૂરતા પ્રમાણમાં પહોંચવો જરૂરી છે, કારણ કે એ અપૂરતા પ્રમાણમાં પહોંચે ત્યારે જ આપણને સ્ટ્રેસ વધારે ફીલ થાય છે। તેથી આપણને ખ્યાલ નહીં હોય એવી બાબત અહીંયા આપેલી છે કે મગજને અને ઓક્સિજનના કનેક્શનના લીધે પણ આપણે ક્યારેક વધુ પડતા સ્ટ્રેસમાં મુકાઈ જઈએ છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો એમાંથી કેવી રીતે આપણે કયા સ્ટેપ લેવાના છે તો ડિટેલમાં જોઈએ છે। પછી છે ક્રાઉન પુલ અને છેલ્લે છે મેન્ટલ ક્વિક ફિક્સીસ। તો પહેલું આજે જોઈએ છે શોર્ટ મેડિટેશન વન, ટૂંકમાં ધ્યાન ધરવું। શું કરવાનું છે? ડાયરેક્ટ તમને ટિપ્સ જ આપી છે। મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી જાતને કમ્ફર્ટેબલ ફીલ કરાવો, કોઈ એક જગ્યાએ બેસી જાઓ જ્યાં તમે આરામદાયક રીતે બેસી શકતા હોય અને આંખો બંધ કરો। ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સિરિનિટી, પીસ, રિલેક્સ, આ બધા જ એક જ શબ્દના સમાનાર્થી શબ્દો છે। કયો શબ્દ? શાંતિ। કામનેસ એટલે પણ શાંતિ, હાર્મની એટલે ઐક્ય સાધવું, શાંતિપૂર્વક ઐક્ય સાધવું પોતાની જાત સાથે, ટ્રાન્ક્વિલિટી પરમ શાંતિ, સિરિનિટી એટલે પણ શાંતિનો અનુભવ, કોઈ જ અવાજ નહીં આજુબાજુ, પીસ અને રિલેક્સ, આ બધા જ શબ્દો। હવે અહીંયા તમને સિનોનિમ આપ્યા છે, કામનેસ, હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સિરિનિટી, પીસ અને રિલેક્સ, આ બધાનો અર્થ શું થાય છે? શાંતિ। તો શું કરવાનું કીધું? ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝિસ, આ જે વર્ડ છે એને સિમ્બોલાઇઝ કરે એવો કોઈ પણ વર્ડ, માનો કે તમને આમાંથી કોઈ એક વર્ડ પસંદ આવે છે તો એ પસંદ કરો, અથવા તો શાંતિ આપનારો તમારા માટે કયો શબ્દ હોય એ તમારા માટે પસંદ કરો। જેમ કે આપણે જ્યારે નોર્મલી ધ્યાન ધરીએ છીએ ત્યારે ઓમ શાંતિ શાંતિ આવી રીતે બોલીએ છીએ, તો આ પણ આપણા માટેનો એક વર્ડ જ થઈ ગયો કે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ઓમનો, ઓમ બોલીએ છીએ અને પછી શાંતિ 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 ધીમે 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 બોલીએ છીએ। તો બસ આ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે કે શબ્દ શાંતિ જ હોઈ શકે અથવા તો કોઈ પણ બીજો પણ હોઈ શકે, તમને એ શબ્દ ઉચ્ચારતા ઉચ્ચારતા શાંતિનો અનુભવ થવો જોઈએ। તેવો કોઈ પણ શબ્દ જે શાંતિ દર્શાવતો હોય, તો તમે ગુજરાતીમાં ઓમ શાંતિ એવું પણ બોલી શકો છો અથવા અહીંયા જે આપ્યા છે એમાંથી કોઈ પણ વર્ડ લઈ શકો છો। હવે આ શબ્દ ઉપર શું કરવાનું છે? મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, તમે જે પસંદ કર્યો છે એના ઉપર ધ્યાન ધરો। વિઝ્યુઅલાઇઝ સીન્સ દેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ દેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ। હવે
आ वर्ड साथे बंधायेला दरेक सीन ने तमे विज्युअलाइज इमेज करो कल्पना करो आ वर्ड साथे एटले के शांति नामना शब्द साथे तमे कई कल्पना करो केवी कल्पना के अत्यारे हूँ तमने कहूँ के शांति तो शांति बोलवानी साथे तमारा में शू विचार आवे क्यूँ चित्र तमने देखाय छे कोईक ने एकदम शांत जगह देखाती हे ज्या कुदरती दृश्य हो ज्या कोई जवाब ना हो कोईक ने मंदिर अनुभव थत हे आई कोईपण जगह हो घरों एक खूणो होके ज्या तमने एकदम अंदर थी आंतरिक शांति अनुभव थाय बाह्य रीते कोई अवाज के घोंघाट हो नहीं तो आज दृश्य तमारा माइंड में उभू थाय एने तमारे विज्युअलाइज करवानुं छे कल्पना करवानी छे क्यारे शब्द बोलता जवानुं छे अने साथे साथे तमने ए दृश्य देखावुं जोईए कि ज्यां तमने परम शांतिनो अनुभव थाय छे. यू केन ऑल्सो स्पेन्ड सम टाइम इमेजिनिंग वॉट इट वुड फील लाइक इफ यू एक्सपीरियंस्ड हार्मनी ओर ट्रांक्विलिटी इनसाइड योर सेल्फ. आवुं तमारे रिपीट करे जवानुं छे आँखो बंद करीने उच्चारवानू छे शांति दर्शावतो शब्द जे ओम शांति पण होई शके अथवा तो तमने जे शब्द बोलवाथी शांतिनो अनुभव थाय छे ते शब्द तमे रिपीट करे जाओ साथे साथे आँखों बंद राखीने तमारे एक दृश्यनु कल्पना जोवानी छे कि कया दृश्यथी तमने शांतिनो अनुभव थाय छे तो शांतिदायक दृश्य तमारू पोतानू घर होई शके छे तमारा घरनू कोईपण रूम होई शके अथवा तो कोई कुदरती दृश्य होई शके छे कोईपण जग्या झाड़नी नीचेनो दृश्य पण होई शके छे मतलब शांति बोलवाथी तमने जे इमेजिनेशन थतुं होय ए तमारे कंटीन्यू करवानुं छे एटले आँखों बंद राखीने दृश्य जोई रहेवानुं छे अंदर थी उच्चारवानुं छे शांति शब्द अने आ बन्नेनुं ऐक्य साधवानुं छे तमारुं ध्यान आ बे वस्तु उपर ज होवुं जोईए कि तमने शांतिवाळुं दृश्य देखाय तमे शांति उच्चारी रह्या छो अने आ करता करता तमारा बॉडीमां अचानकथी तमने एवो अहेसास थशे कि बॉडी एकदम रिलेक्स थई रह्युं छे बॉडीने एकदम शांति प्रदान थई रही छे तो आवो अनुभव थवो जरूरी छे. आटलुं थाय एने आपणे शॉर्ट मेडिटेशन वन एवं कहीशुं के आ एक प्रकारनुं ध्यान ज थयुं छे. आवी रीते कंई पण इमेजिनेशन करो अने अंदरथी अनुभवो के मने शांति प्राप्त थई रही छे हूँ ए शांतिदायक जग्यामां छू. ओपन योर आईज अगेन अने बस आ रीते तमने ज्यारे फील थाय के हा मने शांतिनो अनुभव थयो छे पछी तमे तमारी आँख खोली शको छो. तो आपणे जे बहु मोटा मोटा ध्याननी वातो सांभळी छे मेडिटेशननी એ કદાચ આપણા હાથની વાત નથી પણ આવું શોર્ટ મેડિટેશન તો આપણે ચોક્કસથી કરી શકીએ છીએ અને આમાં કોઈ સમય લાગતોય નથી અને ઇઝી વસ્તુ છે કારણ કે ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવાનું છે એ આપણને કહેવામાં આવ્યું છે તો જ્યાં આપણને ખબર હોય કે આ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું તો એ બહુ ઇઝી થઈ જાય છે. એટલે ઉચ્ચારણ કરવાનું છે ઓમ શાંતિ અને સાથે સાથે ઇમેજિનેશન કરવાનું છે કોઈક શાંતિદાયક સીનનું દૃશ્યનું અને આ બંને ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો આના સિવાય ક્યાંય નહીં. આ બંનેનું એકદમ સંયુક્ત રીતે તમે એકાકાર કરશો તો તમારી બોડીને પણ ફીલ થશે તમારા માઇન્ડને ફીલ થશે કે મને શાંતિનો અનુભવ થયો છે અને આ રીતે તમે રિલેક્સ થઈ શકો છો તો આ એક પ્રકારનું શોર્ટ મેડિટેશન કહી શકાશે. બીજું શોર્ટ મેડિટેશન ટુ પીક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક અ સ્ટોન અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ. બીજું કયા પ્રકારે તમે ધ્યાન ધરી શકો છો કે કોઈ એક મટીરિયલ લો તમારા હાથમાં. મટીરિયલ એટલે કોઈ પણ હોઈ શકે ડ્રેસ ફેબ્રિક કોઈ કાપડ પણ હોઈ શકે છે અ સ્ટોન કોઈ પથ્થર પણ હોઈ શકે છે પીસ ઓફ વુડ કોઈ લાકડાનો ટુકડો પણ હોઈ શકે છે ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ અથવા કોઈ પણ વસ્તુ કે જે તમને આકર્ષી જાય અથવા તો તમને ગમી જાય તમને અસર પહોંચાડી જાય એવી કોઈ પણ વસ્તુ એને તમારે તમારા હાથમાં લેવાની છે ગમે તે વસ્તુને તમે પકડો. વિથ યોર આઈઝ ક્લોઝડ હવે તમારી આંખો બંધ રાખીને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. આંખો બંધ રાખીને એ તમારા હાથમાં કોઈ વસ્તુ લીધેલી છે એનું ટેક્સચર તમે અનુભવો. ટેક્સચર એટલે કોઈ પણ સપાટી. ફોર એક્ઝામ્પલ આ મારી પાસે કોઈક વસ્તુ છે તો હું આંખો બંધ કરીને હાથથી એને સ્પર્શીને મારું ધ્યાન અહીંયા જ કેન્દ્રિત કરીને એને એક્સપ્લોર કરીશ. એક્સપ્લોર કરીશ એટલે ઊંડાણપૂર્વક એને ઓબ્ઝર્વ કરીશ એ કેવા પ્રકારનું છે એને હું અનુભવીશ અનુભવવાનું છે. તો સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આવું કરવા પાછળ ઓછામાં ઓછી 2 મિનિટનો સમય પસાર કરો. તો પહેલી નજરે તમને લાગશે કે આ તો કંઈ ધ્યાન થયું કહેવાય કે કોઈ વસ્તુને અડી લો તો આપણને ખબર જ છે કે આ કેવી છે.
પણ એ રીતે નથી કરવાનું. એક્સપ્લોર વર્ડ વાપર્યો છે, મીન્સ વિથ ડિટેલિંગ. તમે કોઈ પણ એક લાકડાનો ટુકડો છે કે પથ્થર છે એને તમે પોતાની સાથે રાખો, આંખો બંધ કરો અને સ્પર્શ દ્વારા એને એક્સપ્લોર કરવાનો ટ્રાય કરો. એનું ટેક્સચર કેવું છે અને એના વિશે તમને જે જે વિચાર આવવાના શરૂ થશે એ તમે કોઈ એક મેટર ઉપર વિચાર કરવાનું ચાલુ કર્યું છે, તો આ પ્રકારે તમે બીજા બધા વિચારોને સ્ટોપ કરી શકશો અને કોઈ એક જગ્યા ઉપર કેન્દ્રિત કરી શકશો. અને આ પ્રકારે તમારું શોર્ટ મેડિટેશન થયું કહેવાશે. તો આ કેવી રીતે ઉપયોગ થાય છે? આપણે સ્ટ્રેસમાં ક્યારે હોઈએ? જ્યારે અન્ય બાબતોથી આપણને બહુ જ ટેન્શન થતું હોય, વિચારોમાં એવા ફસાઈ જઈએ છે કે ખરેખર રિયાલિટીમાં ટેન્શન ન હોય તો પણ માત્ર વિચારીને આપણે ટેન્શન ફીલ કરીએ છીએ. તો આનો એક જ માત્ર ઉપાય છે કે એ વિચારો ઉપરથી તમે ધ્યાન બીજે હટાવો. જે આપણા હાથમાં રહેતું નથી, આપણે વિચાર ઉપર કંટ્રોલ લાવી શકતા નથી, તો વિચાર ઉપર કંટ્રોલ નહીં લાવતા આપણે આવું કોઈક નાનકડું ધ્યાન ધરી લઈએ 2 મિનિટ માટે, કે બધું પડતું મૂકીએ અને આપણે કોઈ એક વસ્તુ લઈએ જેને બંધ આંખોથી એક્સપ્લોર કરવાનો ટ્રાય કરીએ, શું છે એમાં, એનું ડિટેલિંગ કરે જઈએ, ઓછામાં ઓછી 2 મિનિટ આપીએ, તો આપોઆપ આપણને જે ટેન્શનવાળા વિચારો હતા એ દૂર થઈ જશે અને એક બાજુ આપણું ધ્યાન કેન્દ્રિત થયું. એટલે ધ્યાન કેન્દ્રિત થવાથી આપણને અંદરથી શાંતિ અનુભવાશે અને શાંત મગજથી પછી તમને જે પ્રોબ્લેમ હોય તેનું તમે સોલ્યુશન સારી રીતે લાવી શકો છો. એટલે આ 2 પ્રકારના જે શોર્ટ મેડિટેશન 1 અને 2 જે આપ્યા છે એનો મતલબ સીધે સીધો એ છે કે તમે જ્યારે પણ ટેન્શનમાં હો ત્યારે બીજી બધી વાતોને સાઈડમાં રાખો અને આ નાનકડું મેડિટેશન કરશો તો તમે તમારા ધ્યાનને એક જગ્યાએ કેન્દ્રિત કરી શકશો. અને આ ધ્યાન કેન્દ્રિત કરવું જ જરૂરી છે. આવી રીતે ધ્યાન કેન્દ્રિત થયા પછી તમારું મગજ શાંત થઈ જશે અને હવે શાંત મગજે તમે જે કંઈ પણ વિચારશો એ તમારા માટે બેટર જ હશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારા મગજને ઓક્સિજન આપો. કેવી રીતે? હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ દેટ યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તમારા જે અડધા પ્રોબ્લેમ્સ છે અને બીજું કે તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો એ અડધું તો શું દર્શાવે છે? અડધો એનું સોલ્યુશન એ છે કે તમારા માઇન્ડને, તમારા બ્રેઇનને, માઇન્ડ નહીં પણ બ્રેઇનને અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના હોય ત્યારે બ્રેઇનને પ્રોબ્લેમ થાય છે અને ટેન્શનમાં આવી જાય છે અને સ્ટ્રેસ ફીલ થાય છે અને કોઈ જગ્યાએ ધ્યાન કોન્સન્ટ્રેશન રહી શકતું નથી. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way, using only one top part of our lungs in order to deepen your breathing and get oxygen all the way up into the brain again. Do the following exercise for 2 minutes. હવે ઓક્સિજન મળતો નથી કેવી રીતે? આપણે આપણા મગજને ઓક્સિજન ક્યારે પહોંચાડીએ છીએ? જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે. તો શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજન અહીંયા પહોંચતો હોય છે. તો વ્યવસ્થિત રીતે ઊંડો શ્વાસ લઈશું તો ઠેક સુધી પહોંચશે, પણ શોર્ટ નાના નાના શ્વાસ લઈશું, ફટોફટ ઝડપથી શ્વાસ લઈશું તો પછી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતો નથી. એટલા માટે જ આ મેડિટેશન જરૂરી છે. તમને જે કહેવાય છે ડીપ બ્રીધિંગ, ઊંડા શ્વાસ, તો ઓક્સિજન પહોંચાડવા માટે જ જરૂરી છે ઇનડાયરેક્ટલી. તો મગજને જેટલો વધુ ઓક્સિજન પહોંચે મગજ એટલું સારી રીતે કાર્ય કરે છે. પણ તમને જ્યારે સ્ટ્રેસમાં હો ત્યારે તમે સારી રીતે તમે ઓક્સિજન પહોંચાડી શકતા નથી. એટલા માટે ઇનડાયરેક્ટલી શું કહેવામાં માગે છે કે તમે જ્યારે પ્રોબ્લેમમાં હો ત્યારે ઊંડા શ્વાસ લો. આવું તમે સાંભળ્યું હશે, પ્રોબ્લેમ આવ્યો ઊંડા શ્વાસ લો. તો ઊંડા શ્વાસનો મતલબ શું થયો? કે તમે ઓક્સિજન એકદમ તમારા મગજ સુધી પહોંચાડો છો અને જ્યારે એ પહોંચશે ત્યારે આપોઆપ તમારું માઇન્ડ રિલેક્સ થઈ જશે અને તમે શાંતિથી વિચારી શકશો. તો વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રેથ ઇન અ શેલો વે. જ્યારે ચિંતા હોય ત્યારે આપણો શ્વાસ જાણે થંભી જતો હોય, આપણે એવું કહીએ છીએ કે પ્રોપરલી શ્વાસ લેતા નથી, અહીંથી આપણને હૃદયમાં ધબકારા વધી જાય છે. તો એનો મતલબ એ કે આપણે પ્રોપરલી શ્વાસ લઈ શકતા નથી. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, આપણા ફેફસામાં ખાલી ઉપરનો ભાગ છે ફેફસાનો, ત્યાં સુધી જ આપણે શ્વાસ લઈએ છીએ. મતલબ કે ફાસ્ટ શ્વાસ લેવાની ક્રિયા જેટલી ફાસ્ટ થાય એટલો આપણને ફેફસાનો ઓછો ઉપયોગ કરીએ છીએ એવું થાય. ઊંડા શ્વાસ લઈશું તો શું થાય છે કે આપણી નાભી સુધી જાણે કે શ્વાસ પહોંચે છે અને એમાંથી બહાર નીકળે છે, અને ફટોફટ શ્વાસ લઈએ છીએ ત્યારે નાભી સુધી પહોંચતો નથી, ફેફસાના એન્ડ સુધી આપણો શ્વાસ પહોંચતો નથી, ફેફસાના ઉપરના ભાગ સુધી જ શ્વાસ પહોંચે છે. એટલે એ યોગ્ય રીત નથી.
इन ऑर्डर टू डीपन योर ब्रीदिंग एंड गेट ऑक्सीजन ऑल द वे अप इन टू द ब्रेन अगेन. फरीथी हवे तमारे ठेक सुधी तमारा फेफसाना अंत सुधी श्वास लेवा माटे अने ए मुजब तमारा ब्रेन ने ऑक्सीजन पहुँचाड़वा माटे तमारे शू करवानू, डू द फॉलोइंग एक्सरसाइज फॉर 2 मिनिट. नीचे जे एक्सरसाइज आपी छे ए 2 मिनिट माटे करवानी छे. रब बोथ योर हेन्ड्स टुगेधर फॉर अ मोमेंट टू क्रिएट एनर्जी. तमारा हाथ ने तमारा बन्ने हाथ ने तमारे रब करवाना छे. रब करवाना मीन्स के बे हाथ भेगा करीने तमारे आ रीते આમ ઘસવાનું છે. આને કહેવાશે કે તમારા હાથને તમે રબ કર્યા. ટુગેધર ફોર અ મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એનર્જી ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારે, એટલે આમ જે આપણને મેડિટેશનમાં કરાવડાવે છે તો આનાથી તમને ફીલ થશે કે 1-2 મિનિટ સુધી તમે આમ કોન્સ્ટન્ટ કરી જશો તો આમાંથી જાણે એનર્જી ઉત્પન્ન થઈ, ઉર્જા ઉત્પન્ન થઈ એવું તમને અહેસાસ થશે. પછી પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધી અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવલ એટલે તમારી ડૂટીનો ભાગ, શરીરમાં પેટ ઉપર ડૂટીનો જે એરિયા છે એને કહેવાશે નેવલ. તો તમે આ રીતે રબ કરીને જ્યારે એનર્જી ઉત્પન્ન થાય પછી એક ઉપર એક, મતલબ કે આમ રબ કર્યા પછી આ રીતે તમારા હાથને રાખો અને આ હાથને તમારે નેવલ ઉપર, તમારી ડૂટી ઉપર રાખવાનો છે. પછી શું કરશો, બ્રેધ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રેથ. હવે તમે આ રીતે હાથ જ્યારે તમારી બેલી, બેલી એટલે પેટ ઉપર રાખ્યા છે, આમ રાખ્યા બાદ તમે કોન્શિયસલી બ્રેધ કરો. કોન્શિયસલી એટલે જાગૃત રહીને શ્વાસ લો. શ્વાસોશ્વાસની ક્રિયા આપણે જાણતા અજાણતા જ શ્વાસ લઈએ છીએ. દરેક શ્વાસ આપણું, શ્વાસ ઉપર આપણું કોન્સન્ટ્રેશન હોતું નથી કે હા મેં શ્વાસ લીધો હવે છોડ્યો, પાછો લીધો પાછો છોડ્યો, એવું આપણને 24 કલાકમાં ક્યારેય અહેસાસ થતો જ નથી. પણ મેડિટેશનનો મતલબ જ એ છે કે તમે કોન્શિયસલી શ્વાસોશ્વાસની ક્રિયા કરો, મતલબ કે શ્વાસ લીધો તમને ખ્યાલ આવ્યો, શ્વાસ છોડ્યો એ પણ તમને ખ્યાલ આવ્યો. તો આવું જ્યારે થશે ત્યારે હવે આ હાથ તમે આ રીતે તમારા પેટ ઉપર મૂક્યા છે તો તમને અહેસાસ થશે કે શ્વાસ લેવાથી અને શ્વાસ છોડવાથી પેટ તમારું સંકોચાય છે, પાછું બહાર આવે છે, સંકોચાય છે અને બહાર આવે છે. તો આ તમને અહેસાસ થયો. અહેસાસ થયો ત્યારે જ કહેવાશે કે તમે સાચા રીતમાં તમે શ્વાસ લીધો, મતલબ કે તમારા ફેફસાને સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો છે. જે ફાસ્ટલી શ્વાસ લઈએ છીએ, જેમ કે અત્યારે પણ હું બોલતા બોલતા શ્વાસ લઈ રહી છું, તો મારો શ્વાસ ત્યાં નેવલ એરિયામાં પહોંચવાનો નથી, આખે આખા ફેફસા સુધી મારો શ્વાસ પહોંચવાનો નથી. ફટોફટ ઉપરથી આટલેથી અથવા તો ફેફસાના અડધા ભાગ સુધી શ્વાસ પહોંચશે, પાછો બહાર નીકળી જશે. તો આમાં કોન્શિયસનેસ આવતી નથી, મતલબ કે જાગૃત રહીને તમને ફીલ થવું જોઈએ કે તમારા હાથ પેટ ઉપર છે અને પેટથી તમને ખ્યાલ આવવો જોઈએ કે પેટ અંદર ગયું બહાર આવ્યું, સંકોચાયું બહાર આવ્યું. તો આ રીતે કોન્શિયસલી શ્વાસ લો એટલે આપોઆપ તમે ડીપ બ્રીધિંગ કર્યું એવું કહેવાશે, ઊંડા શ્વાસ લીધા કહેવાશે. અને ઊંડા શ્વાસ લેવાથી જ તમારા મગજને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળશે અને તમારા ફેફસા સંપૂર્ણ રીતે કાર્યરત થયા કહેવાશે. ફેફસા સંપૂર્ણ રીતે કાર્યરત થાય, મતલબ કે આપણા બધા ફેફસાના એન્ડ સુધી જો શ્વાસ પહોંચે છે એ જ શ્વાસ લેવાની સાચામાં સાચી રીત છે. હવે આવી રીતે જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે શું કરવાનું છે, ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. હવે અહીંયા એક બાજુ તરફ તમારા બે હાથ છે, તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યારે તમે કલ્પના કરો કે તમારો શ્વાસ છે એ તમારા બ્રેઇન સુધી પહોંચી ગયો છે, એટલા કારણે તમારા શ્વાસ દ્વારા લેવાયેલો ઓક્સિજન પણ બ્રેઇન સુધી પહોંચ્યો છે. આવું તમે ઇમેજિનેશન કરો, આંખો બંધ કરીને તમારે હાથ આવી રીતે રબ કરવાના છે. જ્યારે પણ આમાંથી એનર્જી ફીલ થાય, મતલબ 1-1.5 મિનિટ સુધી આમ રબ કરે જાઓ, પછી એક ઉપર એક હાથ રાખીને તમારા ડૂટીવાળા એરિયા ઉપર, પેટ ઉપર મૂકો. હવે કોન્શિયસલી જાગૃત રહીને આંખો બંધ કરીને તમે શ્વાસ લો, જેથી તમને ખ્યાલ આવશે પેટ સંકોચાશે બહાર આવશે. અને આ રીતે શ્વાસ જાણે ઉપર ગયો અને મગજ સુધી પહોંચ્યો છે, પાછો નીચે આપણે શ્વાસ છોડ્યો પાછો ઉપર ગયો મગજ સુધી પહોંચ્યો, અને આ રીતે ઓક્સિજન મગજ સુધી પહોંચ્યો એવું આપણે ઇમેજિનેશન કરવાનું છે. તો આ રીતે ખરા અર્થમાં તમે ઓક્સિજન મગજને પહોંચાડી શકો છો અને તમારા મગજને સક્રિય કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ છે, ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલમાં શું કરવાનું છે, વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. હવે આપણા આ મસ્તિષ્કની વાત આવી છે, ક્રાઉન એટલે મસ્તિષ્ક. તો મસ્તિષ્કને ધ્યાનમાં રાખીને એક એક્સરસાઇઝ કરવાની છે.
तो पहला एक बे शब्द जो लिए क्रैनियल बोन्स क्रेनियल बोन्स नो मतलब थाय छे स्कल बोन्स स्कल एटले आपणी आ खोपरी मस्तिष्क तो एमां जेटला पण हाडका आवेला छे एने आपणे क्रेनियल बोन्स तरीके ओळखीए छे बीजू छे सेरेब्रोस्पिनल फ्लूड फ्लूड एटले प्रवाही सेरेब्रोस्पिनल एटले के मस्तिष्कमां रहेलू आपणी आ जे खोपड़ीनो एरिया छे एमां प्रवाही रहेलू छे ब्रेन फ्लूड ऑफ ब्रेन तो मगजमां रहेलू प्रवाही सर्क्युलेशन एटले मूवमेंट जे प्रवाही छे एनुं सर्क्युलेशन थतुं होय छे हलनचलन थतुं होय छे अने स्ट्रेस इंड्यूस्ड स्टमक एक स्टमक एटले पेट एक एटले दुखावो अने इंड्यूस एटले उत्पन्न थवुं स्ट्रेसना लीधे उत्पन्न थतो पेटनो दुखावो हवे आपणे समजवानो ट्राय करीए कि ज्यारे आपणे श्वास लईए छे ત્યારે આ ક્રેનિયલ બોન્સ જે મસ્તિષ્કના બોન્સ છે હાડકા છે એમાં માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે માઇક્રોસ્કોપિક એટલે ખૂબ જ સૂક્ષ્મ જે કદાચ આપણે નરી આંખે જોઈ શકતા નથી એવું હલનચલન થાય છે શેનું હલનચલન થાય છે વિચ ઇન ટર્ન અલોઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લડ ટુ મૂવ ફ્રીલી હલનચલન શેનું આ પ્રવાહીનું અંદર પ્રવાહી આવેલું છે અને અંદર એવી હલનચલન થાય છે કે આ પ્રવાહી પણ આપોઆપ હલનચલન કરે છે ફ્રીલી હલનચલન કરી શકે છે ધસ થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ એટલે મસ્તિષ્કના જે અવયવો છે ખોપડીની અંદર જે અવયવો આવેલા છે એ બધામાં એક સૂક્ષ્મ હલનચલન થાય છે અને એ હલનચલનના લીધે જે પ્રવાહી આવેલું છે એ પણ હલનચલન કરી શકે છે ફ્રીલી કરી શકે છે When tensed or upset and don't breathe deeply enough. હવે જ્યારે આપણે ટેન્સ છે ટેન્શનમાં આવેલા છે અપસેટ છે આપણે દુઃખી છે અથવા તો આપણે યોગ્ય રીતે ઊંડા શ્વાસ લઈ શકતા નથી ત્યારે શું થાય This can result in bones in the skull becoming slightly stuck together. જ્યારે જ્યારે આપણે ટેન્શનમાં છીએ નર્વસ ફીલ કરીએ છીએ ચિંતામાં છીએ યોગ્ય રીતે શ્વાસ લઈ શકતા નથી ત્યારે આ જે બોન્સ છે ખોપડીની અંદર રહેલા એ જાણે કે એકબીજાને ચોંટી જાય છે આપણે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ છે મતલબ કે સૂક્ષ્મ રીતે જ દેખાશે આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ અંદર અંદર એવું હલનચલન થઈ શકતું નથી જેથી કરીને એ એકબીજા સાથે ચોંટી જતા હોય એવું લાગે છે અને એટલા માટે આ જે પ્રવાહી છે મસ્તિષ્કમાં રહેલું એ પણ હલનચલન કરી શકતું નથી અથવા તો પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે હલનચલન કરી શકતું નથી સો દેટ ધ ફ્લૂડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી અને આના કારણે પ્રવાહી સારી રીતે હલનચલન કરી શકતું નથી હવે આવું ન થાય એટલે આપોઆપ આપણને પ્રોબ્લેમ થવાનો છે જો જે નેચરલી પ્રોસેસ થવી જોઈએ આપણા શરીરમાં એ ન થાય તો પછી આપણા માઇન્ડને પ્રોબ્લેમ થવાનો જ છે એટલે આપણે વધુ ને વધુ સ્ટ્રેસમાં આવીશું એટલે હવે તમને સાયન્ટિફિકલી આવી રીતે ખ્યાલ હોય કે જો ટેન્શન કરીશું તો પછી આપણા મગજને ઓક્સિજન નહીં પહોંચે જો ટેન્શન કરીશું તો આપણા મસ્તિષ્કના હાડકાં સંકોચાઈ જશે એકબીજા સાથે ચોંટી જશે અને મસ્તિષ્કમાં રહેલું પ્રવાહી યોગ્ય રીતે હલનચલન કરી શકવાનું નથી આવું આપણને જ્યારે ખ્યાલ આવે ત્યારે આપણે એની ઉપર કદાચ વધારે ફોકસ કરી શકીએ એમ છે
હવે ક્રાઉન પુલ શું કરશે? ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સિસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. હવે ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરીશું તો પછી આ જે પ્રવાહ છે, પ્રવાહી પાણીનો જે ધસમસતો પ્રવાહ છે, એને યોગ્ય રીતે આપણે ચાલુ કરી શકીશું. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. આનાથી શું થશે કે તમારી કામનેસ વધશે. મતલબ કે તમે આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરશો તો આ જે જકડાઈ ગયેલા હાડકા છે ધીમે ધીમે દૂર થશે, નેચરલ વેમાં એમાં જગ્યા રહેશે અને પ્રવાહી ફરતું થઈ જશે. અને આના લીધે ક્યારેક એવું થાય છે કે સ્ટ્રેસના લીધે તમને હેડેક થતું હોય છે, માથું દુખતું હોય છે, અથવા તો સ્ટ્રેસના લીધે પેટમાં દુખતું હોય છે, તો આવા રોગોમાંથી પણ તમે બહાર આવી શકશો. અને સાથે સાથે એઝ વેલ એઝ હેલ્પિંગ થિંક ક્લિયરલી, યોગ્ય સ્પષ્ટ રીતે તમે વિચારતા પણ થઈ જશો. મતલબ કે જો તમને ટેન્શનમાં ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ થાય છે તો આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરશો તો તમે યોગ્ય રીતે વિચારતા થઈ જશો, માથાનો દુખાવો થતો હશે એ પણ મટી જશે, અને સ્ટ્રેસના લીધે પેટનો દુખાવો થતો હશે એ પણ મટી જશે. તો હવે આના માટે શું કરવાનું છે? આપણે પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ વિથ યોર ફિંગર લાઇક કોમ્બ ઓન ટોપ ઓફ હેડ સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ. બંને હાથની ફિંગર, બંને હાથની આંગળીઓને એવી રીતે પ્લેસ કરવાની છે કોમ્બની જેમ. કોમ્બ એટલે કાંસકો. પ્લેસ માથા ઉપર પ્લેસ કરો કાંસકાની જેમ. મતલબ કે આપણે આ રીતે કરીશું અને આમ જાણે પ્લેસ કરી. હવે શું કરવું, કેવી રીતે થવી જોઈએ કે આપણા જે હેર, વાળની અંદર જે સ્કાલ્પ રહેલી છે, મતલબ કે જે સ્કીન દેખાય છે આપણને, મસ્તિષ્કની ચામડી દેખાય છે, ત્યાં સુધી આ આપણી આંગળીઓના ટેરવા પહોંચવા જોઈએ. હેર લાઇનને ટચ કરવી જોઈએ, વાળની જે પાંખી જે આપણે કહીએ છીએ ત્યાં ટચ કરવી જોઈએ. ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ. બંને હાથથી આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. બંને હાથની આંગળીઓને આપણે આપણા મસ્તિષ્ક ઉપર રાખીશું અને નીચે હેર લાઇનને, આપણી જે સ્કાલ્પ છે, પાંથી પડે છે આપણા મસ્તિષ્કની જે સ્કીન છે ચામડી, ત્યાં સુધી અડે એમ થોડુંક પ્રેસ કરવાનું છે. અને પછી એમ પ્રેસ કરીને નીચેની તરફ લાવવાનું છે, વળી પાછું ઉપરની તરફ લાવો, નીચેની તરફ લાવો, ઉપરની તરફ, એટલે આપણા સમગ્ર મસ્તિષ્કના જે ચામડીઓવાળા જે ભાગ દેખાઈ રહ્યા છે એ બધા ઉપર આપણે આમ એમાં જાણે કે મસાજ કરી રહ્યા છે એવું ફીલ થવું જોઈએ. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ટુ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસીજર. એટલે આપણે મિડલમાં રાખ્યું છે તો ઘડીકમાં આમ ઉપર મસાજ કરો આંગળી નાખીને, વળી પાછું લાવો અને પાછું નીચે મસાજ કરો. મતલબ કે આ સમગ્ર મસ્તિષ્કમાં ઉપર નીચે તમારી આંગળીઓ દ્વારા આપણે થોડુંક પ્રેસ કરીને, કે આંગળીઓની જે આ ટીપ છે, આપણું જે ટોપ છે એ આપણી સ્કિનને અડવું જોઈએ. આ રીતે કોમ્બની જેમ કાંસકો ફેરવતા હોય એમ ઉપર નીચે મસાજ કરવાનો છે. હવે આ પ્રોસીજરને રિપીટ કરે જાઓ. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસીજર. બસ આ જ રીતે બેક અહીંયા પાછળના એરિયામાં પણ તમે લાવો અને હાથને થોડું પ્રેસ કરો અને જે પ્રોસીજર કરવામાં આવી એ રિપીટ કરે જાઓ. મતલબ કે વાળમાં જાણે આપણે મસાજ કરી રહ્યા છે. ઘણા લોકો આવું કરતા જ હોય છે, જ્યારે આપણે હેર ઓઇલ લગાવીએ છીએ, માથામાં તેલ લગાવીએ છીએ, માલિશ કરીએ છીએ, ત્યારે ઘણા લોકો આ રીતે કરે છે. અને એમને ખ્યાલ પણ હોય છે કે આવું કરવાથી જાણે રિલેક્સેશન ફીલ થાય છે. તો આ કરવું આટલા માટે જરૂરી છે. આની પાછળનું સાયન્ટિફિક રીઝન તમે સમજી ગયા છો કે મસ્તિષ્કમાં રહેલા જે હાડકા છે એ એકબીજાથી છૂટા હોય છે અને એની અંદર રહેલું પ્રવાહી એ બધામાંથી, બધા અવયવોમાંથી પસાર થતું હોય છે, હલનચલન કરે છે. આ નોર્મલ વે છે. હવે જ્યારે તમે ટેન્શનમાં હો છો, તમને નર્વસનેસ ફીલ થાય છે, ત્યારે આ જે પ્રવાહી છે એ યોગ્ય રીતે હલનચલન કરી શકતું નથી, કારણ કે એ હાડકાઓ જાણે સ્ટક થઈ ગયા છે એવું લાગે છે. તો એ ક્યારે છૂટા પડશે? જ્યારે તમે આ હાથની ફિંગર ટીપથી તમે આ રીતે ઉપર નીચે તમારી ચામડીને સ્પર્શે એ રીતે જાણે મસાજ કરી રહ્યા હોય, અથવા તો કાંસકાની જેમ આમ વાળ ઉરી રહ્યા હોય ઉપર નીચે સમગ્ર મસ્તિષ્કમાં, તો તમને ફીલ થશે કે એ પ્રવાહી પાછું આપોઆપ એની જગ્યાએ જ્યાં જ્યાં પસાર થવાનું છે ત્યાં થશે અને તમે પાછા ટેન્શન મુક્ત થઈ જશો. અને આમ થવાથી તમે ક્લિયરલી વિચારી શકશો. તો આ પણ ખૂબ જ હેલ્પફુલ એવી એક્સરસાઇઝ છે. હવે નેક્સ્ટ જોઈએ મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ ક્વિક ફિક્સિસ એટલે ક્વિક એટલે ફાસ્ટ, ફટાફટથી આપણને રિઝલ્ટ આપી દે એવી કેટલીક ટિપ્સ છે. હવે એક્સરસાઇઝ નથી પણ ટિપ્સ,
एकदम फास्टेस्ट वे में जो आपने टेन्शन में बहार आवु आप ध्यान क्या बीजे डाइवर्ट करव है तो आ जेटली पण अहीं क्विक फिक्सिज आपी है ये आपणे एप्लाय करवानी है तो बीजू कई ना करी शकाय तो आ क्विक फिक्सिस ने तो आपणे 100% करी शकीए एम छे। तो दरेक विद्यार्थीओ ध्यान थी समझो पहलू शू टीप छे आपणा माटे पुट ऑन सम म्यूजिक यू लाइक एंड डांस थ्रू द रूम दिस क्रिएटिव एक्टिविटी एक्सरसाइजिस द राइट साइड ऑफ द ब्रेन एंड हेल्प्स रीबेलेंस योर ब्रेन। बहु ज ईजी बधाने पसंद आवे एवी सीली लागे छे पण खरेखर आ कार्य करे एवी छे मतलब के आनाथी आपणने इफेक्ट थाय छे स्ट्रेसमांथी बहार आवानी शू छे बधाने मजा पड़े एवुं छे के म्यूजिक चालू कर दो पुट ऑन सम म्यूजिक म्यूजिक चालू कर दो जे तमने गमत हो म्यूजिक चालू करो अने रूम में डांस करो मजा आए न बधाने के रूम बंद कर बस डांस करे जाओ तो तमने केव सारूँ फील थाय अचानक थी। जे सारी फीलिंग आए थे मतलब शूँ थे तब स्ट्रेस में बहार आ गया छो अरे जारे जारे टेन्शन में हो अने तमे कोई डिसीजन ना लई शकता हो तो बस आवू करो थोड़ी वार माटे रूम में जईने म्यूजिक लगावी दो जे तमने पसंद छे अने डांस करवानू चालू करी दीधुं। आ क्रिएटिव एक्टिविटी थी तमारू जे ब्रेननो राइट साइड छे जमणी बाजूनू मगज ए वधारे एक्टिव थाय छे अने आना लीधे बेलेंस थई जाय छे मगजमां। आपणे जारे टेन्शन लईए छीए ने त्यारे मगजनी अंदर घणी बधी प्रक्रियाओ थाय छे जे आपणने ख्याल ज नथी होतो तो ए प्रक्रियाओ नॉर्मल वे में करवा माटे आपणे आ बधी टिप्सनी जरूर छे। तो जेटलू जेटलू सारूँ सारूँ आपने फील थाय एटलू आ मगज सारी रीते काम करी शके छे। तो डांस करवाथी पण आपने सारी क्रिएटिविटी थाय छे अने एनाथी राइट लेफ्ट सॉरी राइट मगज उपर आपणे सारो प्रभाव पाड़ी शकीए छे अने पछी मगजने बेलेंस करी शकीए छे अने आ रीते स्ट्रेसमांथी दूर थई शकीए छे। तो पहली टीप थई क्विक फिक्स के डांस करवो म्यूजिक उपर। बीजी गेट अ फिश टैंक एंड वॉच द फिश स्वीम अराउंड लैंग्विडली धीस अलाउज योर माइंड टू काम डाउन लैंग्विडली एट्ले खूबज रिलेक्स थईने। શું કરશો એક ફિશ ટેન્ક લો માછલી ઘર જેને આપણે કહી શકીએ નાનકડું માછલી ઘર એમાં માછલી તરી રહી હોય એને તમે જુઓ ધ્યાનથી જુઓ ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન આવું કરવાથી પણ તમારું મગજ એકદમ શાંત થઈ જશે ખ્યાલ આવે છે માછલી તરી રહી છે માત્ર ત્યાં જ જુઓ અને રિલેક્સ થઈને ત્યારે કોઈ બીજા વિચાર આવવા જોઈએ નહીં એને ઓબ્ઝર્વ કરો શાંતિથી તો તમે તમારા માઇન્ડને આપોઆપ શાંત કરી શકશો। બીજું राइट डाउन ऑल योर वरीज पुटिंग देम ऑन अ पीस ऑफ पेपर गेट्स देम आउट ऑफ योर हेड। तमने टेन्शन थई रही है तमने चिंता थई रही नर्वसनेस थई रही है तो शू करशो एक पेपर लो और एक पेन लो तमने जे जे चिंताओ थाय छे ए बधी चिंताओं लिस्ट बनाओ पेपर उपर आटलू लिस्ट बनावशो ने त्यारे ज तमने अंदर थी एवी हळवाश फील थशे के जाने अर्धी चिंताओ तो दूर थई गई। तो आ रीते लिस्ट करवाथी पण जाने आपणे चिंता क्यांक मूकी दीधी એવું થાય છે। તમને સાંભળ્યું હશે અથવા તો ખુદ અનુભવ્યું હશે કે આપણે જ્યારે ચિંતામાં હોઈએ છીએ ત્યારે આપણે કોકને શેર કરીએ છીએ ફ્રેન્ડ હોય કે કોઈ રિલેટિવ હોય મમ્મી પપ્પા ઘર ફેમિલી મેમ્બર હોય ગમે તેને આપણે એક વખત શેર કરીએ ને પછી આપણે જાણે હળવા થઈ જઈએ છીએ। તો બસ આ શેરિંગ જરૂરી છે તો જ્યારે તમને કોઈ વ્યક્તિ નથી મળતો અથવા તો દર વખતે જરૂરી નથી કે આપણે શેરિંગ કરીએ તો બસ આ રીતે બધી ચિંતાઓ જે છે એને તમે પેપર ઉપર લખી દો આમ લખી દેવાથી પણ જાણે અહેસાસ થશે કે મારી ચિંતા તો હવે પેપર ઉપર જ રહી ગઈ છે હવે આપણામાંથી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ એટલે આ પણ એક કાર્યરત નુસખો કહી શકાય। નેક્સ્ટ ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક બહાર નીકળો અને કુદરતી જગ્યાએ વોક લો ઝાડમાં ગાર્ડનમાં ઝાડવાળા એરિયા ઘણા બધા હોઈ શકે છે ગાર્ડન હોઈ શકે છે નદી કિનારે કોઈ પણ જગ્યાએ જ્યાં તમને કુદરતી કોઈ નજારો જોવા મળતો હોય ત્યાં જાઓ અને ચાલો આમ કરવાથી પણ તમે સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકો છો। કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો અત્યારે જે થઈ રહ્યું છે રાઇટ નાવ એની ઉપર ધ્યાન આપો અને શેના ઉપર ન આપશો કે જે આવતીકાલે થઈ શકે છે એની ઉપર ધ્યાન આપવું નહીં મતલબ કે આપણી મોટાભાગની ચિંતાઓ ફ્યુચરની જ છે ભવિષ્યમાં આમ થશે તો કાલે આમ થશે તો હવે આમ થશે તો કરીને આપણે જે વિચારો કરીએ છીએ એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં અત્યારે શું ચાલી રહ્યું છે અત્યારે મારા હાથમાં શું છે એના ઉપર વિચાર કરો તો તમારું ટેન્શન ઓછું થશે।
नेक्स्ट सींग इन अ बाथ एंड यूज़ द शेम्पू बॉटल एज अ माइक्रोफोन. ફરીથી બધાને મજા આવે એવું, અને ઘણા લોકો આ કરે પણ છે કે બાથરૂમમાં જઈને ગાઓ, ગાતા ગાતા તમે સ્નાન કરો, તમારી શેમ્પૂ બોટલ છે એને જાણે કે તમે માઇક બનાવી લો અને માઇકમાં ફૂલ જોશથી તમે ગઈ રહ્યા છો, તો આમ કરવાથી પણ તમારો સ્ટ્રેસ બહાર આવી શકે છે. હવે નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે. નોબડી ઇઝ પરફેક્ટ. નોબડી એટલે કોઈ વ્યક્તિ નથી, કોઈ વ્યક્તિ નથી કે જે પરફેક્ટ હોય. મતલબ કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી હોય ને હોય જ. કોને પરફેક્ટ બનવું છે, કોને નોબડી બનવું છે? કોઈને પરફેક્ટ બનવું નથી. દરેક વ્યક્તિમાં ખામી રહેલી છે, બધામાં જુદી જુદી હોય. મારામાં કંઈક ખામી છે પણ તમારામાં નહીં હોય, પણ સામે તમારામાં બીજી કોઈ ખામી હશે. તો પરફેક્ટ બનવાનું જે અંદરથી આપણે વિચાર્યું છે એ છોડી દો. 100% પરફેક્ટ તો કોઈ જ ના હોઈ શકે, પણ જે છે એમાં આગળ વધો. ખામી છે તો ખામીને દૂર કરવાનો ટ્રાય કરો, અને દૂર ના થઈ શકતી હોય તો એને એક્સેપ્ટ કરો કે આ જે છે એ છે, પણ પરફેક્ટ બનવાનો ટ્રાય કરશો નહીં. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલ થાય એ ઓકે છે, ભૂલ થાય એને એક્સેપ્ટ કરો કે હું કંઈ પરફેક્ટ નથી, કે મારાથી ભૂલ જ ના થાય. દરેક વ્યક્તિથી ભૂલ થાય છે, એટલે મોટાભાગના સ્ટ્રેસ આપણા ભૂલના લીધે. મારાથી આવી ભૂલ થઈ, મારાથી તો આવી ભૂલ થવી જ ના જોઈએ, આવું કેમ થઈ ગયું, અને એના લીધે આપણે સ્ટ્રેસ ઉત્પન્ન કરી છે. પણ એને એક્સેપ્ટ કરો કે ઓકે, માણસ છીએ તો ભૂલ તો થવાની જ છે, મારાથી થાય, તમારાથી થાય, બધાથી થવાની છે. તો આ રીતે પરફેક્શનની આદત પાડશો નહીં. બીજું, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. આઈ કાન્ટ, આઈ કાન્ટનો મતલબ થાય છે હું કરી શકું નહીં. તો આ હું કરી શકું નહીં એને ડિલીટ કરી દો. તમે બધું જ કરી શકો છો, એટલે ક્યારેય એવું ના વિચારશો કે હું નહીં કરી શકું. ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારો જે શબ્દ ભંડોળ છે એમાંથી તમે આઈ કાન્ટ નામના શબ્દને બહાર કાઢી દો. મારાથી બધું જ થઈ શકે, હું બધું જ કરી શકું, આવું તમારે વિચારવાનું છે. ઇટ ઇઝ અનકન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન. જ્યારે તમે એમ વિચારો કે મારાથી નહીં થાય, હું ના કરી શકું, ત્યારે તમે કંઈક રચનાત્મક કરવા જઈ રહ્યા હશો ને એને રોકે છે. એટલે એવું વિચારવાનું જ નહીં કે મારાથી નહીં થાય, મારાથી બધું જ થશે, હું પૂરતા પ્રયત્નો કરીશ, થશે. પોઝિટિવલી વિચારવાનું છે, એટલે હું નહીં કરી શકું એ વસ્તુ તમારે વિચારવાની નથી, ક્યારે તમારા વિચારમાં આવવું જોઈએ નહીં, એને ડિલીટ કરી દો. નેક્સ્ટ, રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. ધીસ રીબેલેન્સ ઇઝ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન. આ પણ એક મોટામાં મોટો નુસ્ખો છે, કદાચ કોઈને ખ્યાલ નહીં હોય કે આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ને ત્યારે બંને મગજ કામ કરતા હોવા જોઈએ, આપણું ડાબું મગજ અને આપણું જમણું મગજ. તો મોટાભાગે શું થાય છે કે જે વ્યક્તિ જે મગજથી કમ્ફર્ટેબલ હોય છે એ મગજનો જ વધારે ઉપયોગ કરે છે. એ આપણા હાથમાં નથી, પણ ઇનડાયરેક્ટલી એવું જ થતું હોય છે. જેમાં આપણને ફાવે એ જ કરવાનું. આપણે આપણા સેફ ઝોનમાં હોઈએ છીએ કે આ આવડે ને તો આટલું જ, પછી બીજો તો ટ્રાય જ નહીં કરવાનો. એટલે શું થાય કે જે નથી ફાવતું એ મગજનો પોર્શન યુઝ થતો નથી. મોટાભાગે કોઈક રાઇટ બ્રેઇનનો યુઝ કરતું હોય તો કોઈક લેફ્ટ બ્રેઇનનો યુઝ કરતું હોય. ભાગ્યે જ એવા કોઈ વ્યક્તિ જોવા મળશે કે જે બંને બ્રેઇનનો યુઝ સરખા પ્રમાણમાં કરે છે. એક જ બ્રેઇન વધારે યુઝમાં આવતું હોય છે, બંને બ્રેઇન સરખા પ્રમાણમાં યુઝ આવતું નથી. હવે જ્યારે પણ આ બંને બ્રેઇન સરખા પ્રમાણમાં યુઝ આવે ત્યારે જ તમે ઓકે, તમારું બ્રેઇન ચાલી રહ્યું છે એવું કહી શકાશે, અને એ લોકોને ઇન્ટેલિજન્ટની કેટેગરીમાં આપણે મૂકી શકીએ એમ છે. પણ બ્રેઇનને બેલેન્સ કરવું જરૂરી છે, દર વખતે નહીં તો જ્યારે આપણને ખ્યાલ આવે ત્યારે તો બેલેન્સ કરવું જરૂરી જ છે. તો એના માટેનો નુસ્ખો શું છે કે તમે જો જમણા હાથથી લખવાની ટેવ હોય તમને, તો જ્યારે તમને સ્ટ્રેસ જેવો અનુભવ થાય ત્યારે ડાબા હાથે લખવાનું ચાલુ કરો. મતલબ શું થયો, જમણા સાઈડના જે અવયવોનો તમે ઉપયોગ કરો છો એ જ કામ ડાબા સાઈડના જે અવયવો છે એનાથી કરવાનો ટ્રાય કરો. આનાથી તમારા મગજ ઉપર કંઈક એવી એક્શન લેવાશે કે તમારું મગજ બેલેન્સ થયું કહેવાશે, અને આ રીતે પણ તમે સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકશો. લખવું છે કે બ્રશ કરવું છે, કામ કરવું, કચરો વાળવું, કોઈ પણ વસ્તુ જે તમે તમારા એક હાથથી કરવા ટેવાયેલા હોવ એ જ વસ્તુ તમે બીજા હાથથી કરવાનો ટ્રાય કરો, તો શું થશે, તમે તમારું કોન્સન્ટ્રેશન ત્યાં આપો છો. માની લો કે હું આ જમણા હાથથી લખવા ટેવાયેલી છું તો મારે બહુ કોન્સન્ટ્રેશન કરવાની જરૂર નથી કે કેવું લખાશે, જેવું લખાય છે મને ખ્યાલ જ છે. પણ હવે આ જ લાઈન હું ડાબા હાથે લખવા જઈશ તો આટલી જ સારી રીતે લખી શકાશે નહીં, એથી હું વધુ ને વધુ ત્યાં ધ્યાન આપીશ કે મેં સરખું લખ્યું કે નહીં. તો મારું કોન્સન્ટ્રેશન અહીંયા ફિક્સ થઈ ગયું, ડાબા હાથેથી મારે સારું કેવી રીતે લખવું એમાં કોન્સન્ટ્રેશન ફિક્સ થયું, એટલે મારું ડાબું મગજ પણ કાર્ય કરતું થઈ ગયું. આ રીતે ડાબું જમણું બધા બે પ્રકારના મગજ બેલેન્સમાં આવી ગયા છે.
અને આ રીતે તમે સ્ટ્રેસમાંથી બહાર આવો છો, કારણ કે તમારું કોન્સન્ટ્રેશન અહીંયા આવી ગયું છે. એક જગ્યાએ કોન્સન્ટ્રેશન કરવું જરૂરી છે. નેક્સ્ટ, એક્સપેક્ટ ટુ બી લકી. અને હંમેશા છેલ્લું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ કે તમે નસીબવાળા છો એવી જ આશા રાખવાની છે, એવા જ વિચારો કરવાના છે. મતલબ કે લકી છે આપણે, પોતાની જાતને અનલકી ક્યારેય કહેવાનું નથી. મારી પાસે આ નથી, પેલું નથી, પેલું હોત તો, આવા બધા વિચારો વ્યર્થ છે. આ બધું નકામી વસ્તુ છે. જે છે એમાં ખુશ થાઓ, અને જે છે એ નસીબથી મળ્યું છે એવું તમે વિચારો. જે નથી એના ઉપર વિચાર કરવાનો નથી. તો પોતાની જાતને જ્યારે તમે નસીબદાર માનશો ત્યારે અડધા મોટાભાગના ટેન્શન તમારા દૂર થઈ જશે. તો મિત્રો, દરેકની લાઈફમાં ઉપયોગી થાય એવો આજે આપણે રીડ જોયો. એમાંય જો તમે સમય પસાર ન કરી શકતા હોય એવા નાના નાના મેન્ટલ ક્વિક ફિક્સ પણ મળ્યા છે, જે તમને ક્યાંય મળવાના નથી. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો રીડ છે, તમારે ખાસ સમજવાનો છે. ફરીથી આપણે ક્વિક ફિક્સને જોઈ લઈએ છે કે શું શું કરી શકાય. ઇન્સ્ટન્ટ, આપણે અત્યારે ઇન્સ્ટન્ટનો જમાનો છે, ટાઈમ જ નથી કોઈની જોડે. તો ઇન્સ્ટન્ટ એવી ટિપ્સ છે કે ફટોફટ આપણે સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકીએ. શું શું છે? મ્યુઝિક ઓન કરીને ડાન્સ કરો. બીજું છે, ફિશ ટેન્કમાં ફિશને નિહાળો. મતલબ કે એની ઉપર તમારું ધ્યાન કોન્સન્ટ્રેટ કરો તો પણ તમે બીજા વિચારોમાંથી મુક્તિ મેળવી શકશો. બીજું, બધી ચિંતાઓને તમે પેપર ઉપર લખી દો એટલે જાણે ચિંતામાંથી છુટકારો થઈ ગયો એવો તમને અહેસાસ થશે. કુદરતી જગ્યાએ જાઓ અને ચાલો. પછી છે, આવતીકાલે શું થશે એના ઉપર વિચાર ન કરશો, પરંતુ અત્યારે શું છે એના ઉપર વિચાર કરો, પ્રેઝન્ટમાં જીવો. પછી બાથ, સ્નાન કરતી વખતે તમે ગાઓ, ગાતા ગાતા નાઓ, અને જાણે શેમ્પૂની બોટલ એ માઇક્રોફોન છે, આ રીતે તમે મન દઈને ગાઓ તો પણ તમે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકશો. બીજું, વિચારશો નહીં કે મારે પરફેક્ટ બનવું છે. કોઈ જ પરફેક્ટ નથી, નો બડી ઇઝ પરફેક્ટ. અને કોને પરફેક્ટ બનવું છે? કોઈને નહીં. ભૂલોને સ્વીકારો, મિસ્ટેક્સ આર ઓકે, ભૂલો થાય. બીજું, આઈ કાન્ટ એને ડિલીટ કરી નાખો, પણ આઈ કેન, હું કરી શકું છું એવું વિચારો, એને એક્સેપ્ટ કરો. તો ઘણા બધા સોલ્યુશન તમને મળી શકે એમ છે. ઘણું બધું એવું કરો, જે જમણા હાથે કાર્ય કરો છો એ જ કાર્ય ડાબા હાથે કરવાનો ટ્રાય કરો. જમણા હાથે લખી રહ્યા છો તો એ વ્યક્તિ ડાબા હાથે લખવાનો ટ્રાય કરે, અને કોઈ ડાબોડી વ્યક્તિ હોય તો એ જમણા હાથે લખવાનો ટ્રાય કરે. આવું કરવાથી તમારું બેલેન્સ થશે, બ્રેઇનનું બેલેન્સ થશે, અને મગજ યોગ્ય રીતે સક્રિય થશે. અને છેલ્લામાં છેલ્લું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એક્સપેક્ટ ટુ બી લકી. તમે નસીબદાર છો એવું માનો કે હું લકી છું, હું નસીબ મારું સારું નથી ને હું અનલકી છું. આવા બધા નેગેટિવ વિચારો કરો.